હેલો ફ્રેન્ડ્સ, પાચન શક્તિને મજબૂત પણ કરે છે, સાથે સાથે પેટને લગતા તમામ રોગોને દૂર કરે છે તેવું ચટપટું ટેસ્ટી ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવીશું. ગોળમાં બનાવીશું જેથી ટેસ્ટી છે, હેલ્ધી છે, સાથે સાથે સરળ રીતે આખું વર્ષ સુધી કઈ રીતના રાખી શકાય તેની બધી જ ટિપ્સ જણાવીશ. તો રેસિપીને ખાસ એન્ડ સુધી જોજો. તો લીંબુનું અથાણું બનાવવા માટે આપણને જોઈશે લીંબુ. કંઈક આ રીતના એકદમ ફ્રેશ લીંબુ લેવા. લીંબુનું સિલેક્શન કરતી વખતે તમારે લીંબુને આ રીતે પ્રેસ કરવા. એકદમ સોફ્ટ અને આ પોચા હોય છે, એનો મતલબ કે એકદમ છાલ પતલી છે. પતલી છાલવાળા લીંબુ હોય તો અથાણું ખૂબ સરસ બને છે, કેમ કે એમાં લીંબુનો રસ પણ વધારે હોય છે અને છાલનો ભાગ ઓછો હોવાથી લીંબુનું અથાણું કડવું પણ નથી બનતું. તો એ વાતનું ખાસ ધ્યાન રહે. હવે આપણે લીંબુને કટ કરીશું. તો કંઈક આ રીતે પહેલાં બે ટુકડા કરીશું અને પછી ચાર ટુકડા કરીશું, કંઈક આ રીતે. તો એક લીંબુમાંથી ટોટલ 8 ટુકડા મેં કર્યા છે. તમે ચાર ટુકડા પણ રાખી શકો તમારી ચોઈસ પ્રમાણે. હવે આપણે આના બધા જ બીજ કાઢી લઈશું, કંઈક આ રીતે. તમે જુઓ, અહીંયા મેં બધા જ લીંબુને સાફ કરી અને ટુકડા કરી લીધા છે. હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલું. મીઠું વધી જાય તો ટેન્શન ના લેવું, કેમ કે આપણે છેલ્લે એનું પાણી બનશે તેને દૂર કરી લેવાના છીએ. તો મીઠું તમે પ્લસ માઇનસ કરી શકો છો, કોઈ ટેન્શન નથી. વધારે હશે તો ચાલશે, પણ ઓછું ન હોવું જોઈએ. અને મેં સાથે જ 1/2 ચમચી જેટલી હળદર નાખી છે. હવે કંઈક આ રીતે બધું જ મિક્સ કરી લેશું. તમે જુઓ બધું સરસ મિક્સ છે. હવે આપણે આ લીંબુને એક કાચની બરણીમાં ભરી લેશું. કાચની બરણી એકદમ ક્લીન અને આપણે એને 2-3 કલાક તડકે રાખેલી હોવી જોઈએ, જેથી તમારું અથાણું બગડશે નહીં. આપણે પહેલાં લીંબુને સોફ્ટ કરવાના છે, એટલે કે તેને આથવાના છે. જો તમારી પાસે તૈયાર આથેલા લીંબુ હોય તો એમાંથી તમે ડાયરેક્ટ અથાણું બનાવી શકો છો. આ રીતે નાના ટુકડા કર્યા છે ને, તો લીંબુ 2-3 દિવસમાં ગળી જશે અને છાલ પતલી હોય એટલે લીંબુ સરસ સોફ્ટ થઈ જાય છે. તો આની અંદર આપણે 2 લીંબુનો રસ નીચવી દઈશું. હવે બરણીને બંધ કરી દઈએ અને લીંબુને આપણે 5-7 કલાકે જ્યારે તમને યાદ આવે ત્યારે તમારે આ રીતે ચલાવતા રહેવું, જેથી લીંબુ ઉપર નીચે થઈ બધા જ સોફ્ટ થઈ જાય. તો આને 2-3 દિવસ આપણે રાખીશું. તો 2-3 દિવસ જેવું થયું છે અને આપણા લીંબુ એકદમ સોફ્ટ થઈ ગયા છે. વધુમાં વધુ આપણે એને 3 દિવસ રાખવાના છે, તેનાથી વધારે સમય લીંબુને નથી બોળવાના. હવે તમે જુઓ આપણા લીંબુ કેટલા જ્યુસી બની ગયા છે, જોઈને જ ખ્યાલ આવી જાય. એકદમ સોફ્ટ છે. હું તમને એક ટુકડો પણ બતાવું, તમે જુઓ ખૂબ જ સોફ્ટ છે. આપણા લીંબુ 60-70% જેટલા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ લીંબુ છે તેને સૂકવવાના છે. તો આપણે કોઈ પણ ક્લીન કપડું હોય તેના ઉપર પંખા નીચે 5-7 કલાક આને રાખવાના છે. તો આ રીતે લીંબુના ટુકડાને આપણે સૂકવવાના છે 5-7 કલાક. અત્યારે સવારનો સમય છે, તો સવારના 9 વાગ્યા છે, તો હું આને લગભગ 5 વાગ્યા સુધી આ જ રીતે છોડી દઈશ પંખા નીચે, જેથી કરી લીંબુ ઉપર જે કંઈ બી પાણી હોય ને તે બધું જ દૂર થઈ જાય, જેથી કરી આપણું અથાણું છે તે લાંબા સમય સુધી સારું પણ રહેશે. તો આ રીતે મેં લીંબુને સૂકવ્યા છે. આ પાણી જે નીકળ્યું છે મીઠા અને હળદરનું, તેને આપણે ફેંકી દઈશું અને લીંબુને લગભગ 5-7 કલાક આ જ રીતે છોડી દઈશું. 5-7 કલાક પછી આપણે જોઈએ તો આ રીતે લીંબુ એકદમ ડ્રાય થઈ ગયા છે. તમે જુઓ આની ઉપર જરા પણ પાણીનો ભાગ નથી. કંઈક આ રીતના લીંબુ આપણા થઈ જવા જોઈએ. તમે જુઓ એકદમ સરસ કોરા છે. હવે આપણે આમાંથી આપણું અથાણું બનાવીશું. તો અહીંયા મેં 400 ગ્રામ જેટલા લીંબુ લીધા હતા, તો એની સામે આપણે સેમ એટલા જ પ્રમાણમાં ગોળ લઈશું. ગોળ અથવા તો ખાંડની ચાસણી બનાવીને પણ બનાવે છે, પણ આપણે આજે ગોળમાં બનાવવાના છીએ, જેથી આ અથાણું ટેસ્ટી તો બનશે જ, પણ એની સાથે હેલ્ધી પણ એટલું જ રહેશે. તો આપણે જેટલું લીંબુ હોય તેટલો જ ગોળ નાખ્યો છે. હવે આપણે 2 ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કરીશું, જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં કે આઈ બટનમાં જોવા મળશે, અથવા તો તમે માર્કેટમાં જે તૈયાર પેકેટમાં મળે તે પણ લઈ શકો. 2 ચમચી જેટલા ધાણાના કુરિયા એડ કરી દઈએ. સાથે જ આપણે લાલ મરચું એડ કરીશું 2 ચમચી જેટલું. તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો છો, કે જેવું તમારું તીખું મરચું હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું, કંઈક આ રીતે. બધું જ અહીંયા મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે વઘાર કરી લઈએ. તો આપણે તેલ ગરમ કરીશું. અહીંયા મેં 1 વાટકો જેટલા તેલ લીધું છે. અહીંયા આપણે સિંગ તેલનો જ યુઝ કરવો, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે, પણ જો ના હોય તો તમે કોઈ પણ તેલ લઈ શકો.
તેલ ગરમ થાય એટલે 10-15 જેટલા આપણે લવિંગ અને 10-15 જેટલા તીખા એડ કરીશું. બધું જ ફૂટી જાય એટલે એક તજનો ટુકડો એડ કરી ગેસને બંધ કરી દીધો છે. હવે આપણું તેલ હલકું ઠંડુ થઈ ગયું છે એટલે કે હલકું જ ગરમ હોવું જોઈએ ત્યારે આપણે આની અંદર 1/2 ચમચી હિંગ એડ કરીશું. તમે જુઓ હિંગ આપણી દાજતી નથી, હિંગ બળવી ના જોઈએ, આ રીતે રહેવી જોઈએ. તો આ રીતનું કંઈક એકદમ હલકું ગરમ તેલ જ છે. તો હવે આ તેલને આપણે આપણા અથાણાની અંદર એડ કરી લેશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લેશું. તેલ એડ કરતાની સાથે જ અથાણામાં એક શાઇન આવી જાય છે, તમે જુઓ, અને ગોળ પણ મેલ્ટ થવા લાગ્યો છે. તો હવે આપણે આની ઉપર એક કોઈ પણ સાફ ચુંદરી કે કપડું હોય તેને બાંધી અને આને 1-1.5 દિવસ સુધી આપણે તડકે રાખવાનું છે જેથી ગોળ પણ મેલ્ટ થઈ જશે અને આપણું અથાણું છે તે પણ બગડશે નહીં અને લીંબુ પણ ગળી જશે. તો આને આપણે છોડી દઈશું તડકે. મેં આને 1.5 દિવસ તડકે રાખ્યું છે, તમે 2 દિવસ સુધી પણ રાખી શકો છો. તો હવે આપણે ખોલીને ચેક કરીશું. તમે જુઓ આપણું અથાણાનો લુક કેટલો સરસ છે અને તમે જુઓ એકરસ આપણું અથાણું છે, નહીં વધારે પતલું કે નહીં વધારે ઘાટું, કંઈક આ રીતનું અથાણું હોવું જોઈએ અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે. આ અથાણે તમારે અત્યારે નથી ખાવાનું, આને હજુ 5 દિવસ એમ જ છોડી દેજો, નહીં તો જો તમે તાજું ખાશો ને તો આ કડવું લાગશે. તો આને થોડા દિવસ ગળવા દેવાનું છે, 8 સુધી, 5-7 દિવસ સુધી, એટલે અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. કોઈ પણ સાફ કાચની બોટલમાં અથાણાને ભરી અને તમે આખું વર્ષ સુધી બહાર રાખી અને ખાઈ શકો છો. ખાવાના સ્વાદને 2 ગણું કરશે, જમવાનું ના ભાવતું હોય તો પણ ભાવવા લાગશે અને પેટની લગતી તમામ સમસ્યાને દૂર કરશે. તો તમે પણ આ રીતે અથાણું ચોક્કસથી બનાવો અને મને જણાવો તમને આજની રેસીપી કેવી લાગી.